જ્યારે જ્યારે ગરબાની વાત આવે ને એટલે ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણે હોય એકવાર તેનો પગ થરકી જ જાય ઊંઘમાં હોય કે ક્યાંય પણ હોય એને ગરબાનું નામ આવે ને એટલે એક વાર તો એનું એક વસ્તુ તો એક્ટિવ થાય જ અને એને એવું થાય કે ભાઈ બસ ગરબા એટલે હું ગુજરાત એની ઓળખાણ છે હવે આપણને બધાને ન્યૂઝ તો ખબર જ છે કે ગરબાને ગ્લોબલ લેવલ પર ને એને બહુ જ સરસ નામ મળ્યું છે અને ગરબો થયો ગ્લોબલ જે ટૉપિક પર આપણે વાત કરવા માટે આવ્યા છીએ અને હું હંમેશા એવું જ કહેતી હોઉં છું કે આપણે લોકો છે ને ગરબાનો હવે એક ડાન્સ ફોર્મ તરીકે જ લઈએ છે પણ ગરબો એ આપણી ઓળખાણ છે ગરબાનો ઇતિહાસ ભૂગોળ નાગરિક તમે જે કહો હવે એ ચર્ચાવાનું છે બિકોઝ યુનેસ્કોમાં જ્યારે આ ડિક્લેર થયું કે ગરબાને ગ્લોબલ નામ મળ્યું ત્યારે એની પ્રોસીજર શું હતી એમાં ફોર્મ કેવી રીતના ભરવાનું હોય એવું શું છે આપણા ગરબામાં કે જેથી કરીને એને ગ્લોબલ લેવલ પર નામ મળ્યું આ બધી જ જર્ની વિશે આપણે વાત કરવાના છીએ અને આજના આપણા સ્પીકર છે મારા તો બોલતા પહેલાં જ અહીંયા હાથ લગાવવા પડે બહુ જ દિગ્ગજ વ્યક્તિઓ છે પારુલ મેં એમને ઇન્વાઇટ કરીશ સૌથી પહેલાં બહુ જ રેર કોમ્બિનેશન કહેવાય પરફોર્મિંગ આર્ટ્સનું કારણ કે ભરતનાટ્યમ પણ એટલું જ સરસ કરે છે ભરતનાટ્યમ ગુરુ તરીકે ઓળખાય છે ડાન્સ એજ્યુકેટર છે સ્કોલર રિસર્ચર છે અને બરોડામાં બહુ જ નામચિત કહેવાય અમારા જેવા લોકો એટલે જ આવતા હોય છે ઉત્પલ્લા મેં એમને ઇન્વાઇટ કરીશ આવિષ્કાર એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં વીસ વર્ષથી કાર્યરત છે પ્લીઝ મેમ વેલકમ અને યુનેસ્કોમાં જ્યારે ગરબાને ગ્લોબલ નામ મળ્યું ત્યારે કોર કમિટીમાં પણ એમને ખસું એવું પોતાનું યોગદાન આપ્યું છે એ વિશે જ આપણે ચર્ચા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને આ સેશનને મોડરેટ કરવાના છે ફાલ્ગુનીબેન પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ અને પ્રફુલ્લભાઈ અમુક કારણસર આપણી વચ્ચે આજે નથી પહોંચી શક્યા એમની તબિયત થોડીક ખરાબ છે પણ આપણને આજે ગરબાની થોડી અવનવી વાતો જાણવા મળવાની છે જયભાઈ આપણી વચ્ચે છે ગરબાની લઈને તમારી પાસે પણ જે પ્રશ્ન હોય તમે પૂછી શકો છો અને એ એમની પોતાની જર્ની પણ શેર કરવાના છે થેન્ક યુ સર પણ એ જીએલએફમાં એ જ મજા છે જેમ ઉત્પલાબેને કીધું કે સ્ટેપની બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અમારે ગઈકાલે પણ એવું જ થયું હતું અમિતભાઈ આવવાના હતા સાત વાગે ઇનોગ્રેશન માટે જીએલએફના અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના હતા અને આવશે આવશે ડીલે થતું હતું કોઈ બીજેપીના કાર્યકરના ફાધર એક્સપાયર થઈ ગયા એટલે બીજા કાર્યક્રમમાંથી સીધા ત્યાં ગયા એટલે અમે પાંચ વાગ્યાથી બોલબોલ કરતા હતા અને નવા નવા વક્તાઓને ઇન્વાઇટ કરતા હતા અને વી વર જસ્ટ કિલિંગ ધ ટાઈમ એટલે ભાગ્યેશભાઈને બોલાવ્યા અજયભાઈને બોલાવ્યા દેવેન્દ્રભાઈને બોલાવ્યા શીલાબેન હતા શીલાબેનને બોલાવ્યા હા એટલે કારણ કે જીએમસી આની સાથે જોડાયેલું છે ગુજરાત મીડિયા ક્લબ જીએલએફની આ દસમી આવૃત્તિમાં ગુજરાત મીડિયા ક્લબ પ્રાયોજક તરીકે જોડાયું છે એટલે મીડિયાના દિગ્ગજો પણ હાજર હતા એ અમારી માટે એટલે મેં એ જ કીધું કે તમે લોકો અમારી સંકટ સમયની સાંકળ છો એટલે અત્યારે પ્રફુલ્લભાઈ નથી પણ જયભાઈ જેવી સક્ષમ વ્યક્તિ આપણી સાથે છે ફરી આ દિગ્ગજો માટે એકવાર તાળી થઈ જાય આપણે એમને આવકારીએ અને જેમ લજ્જાએ કહ્યું તેમ આપણે આજે ગરબાની જ વાત કરવાના છીએ ગુજરાતી હોઈએ એટલે ગરબો આપણા લોહીમાં વણાઈ ગયેલી વસ્તુ હોય એ પછી નવરાત્રી સિવાય બી આપણે ગરબા ચાલુ જ રહેતા હોય મ્યુઝિક વાગે એટલે ગરબા થાય ઘરમાં કોઈ પ્રસંગ હોય તો ગરબા વગર કોઈ પ્રસંગ પૂરો ના થાય આ એક હકીકત છે આપણા બધા ગુજરાતીઓ માટે એટલે લગ્નનો પ્રસંગ હોય જાન જતી હોય કે ખાલી બધા ભેગા થયા હોય કે કોઈનું ફેલિસિટેશન હોય ગરબાનો ઢોલ વાગે અને બધા જણા રમવા માંડે અને જો ઢોલ ના વાગે તો બી ગુજરાતીઓ ભેગા થાય એટલે ગરબા વગર ઇવેન્ટ પૂરી ના થાય એવું થઈ જાય તો આજે આપણે વાત કરીશું આ ગરબા વિશે ખૂબ જ લાંબો ઇતિહાસ છે ગરબાનો તો પહેલો સવાલ હું ઉત્પલાબેનને પૂછીશ કે તમે ગરબાની પૂર્વ ભૂમિકા નમસ્તે ગરબો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો ગરબાની ઉત્પત્તિ શું છે ગરબાને આપણે એટલા બધા વર્ષોથી જાણીએ છીએ અને જાણે આપણા લોહીમાં છે કે એની ઉત્પત્તિ વિશે કોઈ પૂછે તો બે મિનિટ વિચાર કરવો પડે પણ જો સા સાહિત્યની રીતે પહેલાં ગરબાને તપાસીએ તો વિદ્વાનો એવું કહે છે કે ગર્ભદ્વીપ સંસ્કૃત એમાંથી ધાતુમાંથી ગરબો અપભ્રંશ થતો થતો આવ્યો છે વિદ્વાનો એઝ યુઝ્યુઅલ એમાં એકમત નથી એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધોઝ ડિટેલ્સ પણ ગરબો શબ્દ આપણે વાપરીએ છીએ અગત્યનો એ છે અને સાહિત્યમાં જોઈએ તો પંદરમી સદી પછી આપણને એના ઉલ્લેખ મળે છે જાણીને તમને આશ્ચર્ય થશે જ્યારે મેં એનું કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે મને પણ બહુ જ આશ્ચર્ય થયું હતું જેને આપણે માતાની કે શક્તિની ભક્તિનું ગીત સમજીએ છીએ એનો સૌથી પહેલો લેખિત ઉલ્લેખ પંદરમી સદીના હર્ષરાજ સેવક નામના જૈન મુનિએ લખેલો છે અને એની કૃતિને ગરબો કહ્યું છે લોંકાશાહનો ગરબો દેટ ઇઝ ધ ફર્સ્ટ

એટલે એ જે પહેલો ગરબો કયો છે એ મૂર્તિ પૂજાની વિરુદ્ધમાં લખેલો ગરબો છે એના પછી આપણને દેવીના અને બધા ઘણા ગરબા મળે છે પણ આપણે એમ કરીએ કે પહેલો પિતા કે બધા વી ઓલવેઝ સે નરસિંહ નરસિંહ નાકર ભાણદાસ વલ્લભ મેવાડો ઘણો મોડો પણ આ બધા એના કવિઓ છે સંગીત રત્નાકરમાં પણ એક લાસ્ય નૃત્યનો ઉલ્લેખ મળે છે બધા એવું માને છે બારમી સદીના નાટ્યશાસ્ત્રમાં પણ છે એના હરિવંશ પુરાણમાં પણ છે લાસ્ય નૃત્ય જે સ્ત્રીઓ કરતી હતી દ્વારિકાની સ્ત્રીઓ કરતી હતી તે અને અનુશ્રુતિ પ્રમાણે જોવા જઈએ તો આસામના રાજા બાણાસુરની પુત્રી ઉષા જ્યારે કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને પરણીને દ્વારિકામાં આવી ત્યારે પાર્વતી પાસે શીખેલું લોક નૃત્ય અથવા લાસ્ય નૃત્ય એને અહીંયા શીખવાડ્યું જે લોક નૃત્ય બની ગયું અહીંયા અહીંયા હું ઇન્ટરપ્ટ કરીશ આ જે ઉષાની વાત કરે છે આપણે સૌએ સાંભળ્યું હશે ઓખાહરણ ઓખાહરણની જે વાર્તા સાંભળી છે એ ઉષા એ જ ઓખા જેમાં એકચ્યુઅલી હરણ તો અનિરુદ્ધનું થયું હતું ઉષાનું હરણ નહોતું થયું પરંતુ આ આખી સ્ટોરી લાંબી છે પણ હા એવું એવું કહેવાય છે કે ઉષા જ્યારે પરણીને દ્વારિકા આવ્યા અનિરુદ્ધને પરણીને ત્યારે એમની સાથે પાર્વતીજી પાસેથી શીખેલું લાસ્ય નૃત્ય લઈને આવ્યા અને એ રીતે ગુજરાતમાં ગરબો બન્યો એનો શ્લોક પારુલબેન છે ગુર્જરી એ એક શ્લોક બહુ વખત લખાયેલો છે પણ લાસ્ય એટલે ફેમિનિન ગ્રેસફુલ ડાન્સ અને તાંડવ ડાન્સ નહીં આસ્પેક્ટ ઓફ ડાન્સ અને તાંડવ એટલે સ્ટ્રોંગ સો જે શીખે ઉષા પાસેથી અને જે આપણે ગુજરાતમાં આવ્યું ગુજરાતની સ્ત્રીઓને ગ્રેસફુલ સુંદર નૃત્ય એક ગરબો જ હતો એ કંઈ ખબર નથી બિલકુલ હું કઈ સદીમાં કોણે શું કર્યું કોણે ક્યાં લખ્યું એની વિગતોમાં અત્યારે નથી પડતી કારણ કે આ ક્રાઉડને અથવા તો આ પ્રેક્ષકોને એમાં રસ નહીં હોય પણ ગરબો એમ કહીએ કે પંદરમી સદી સોળમી સદી સત્તર અઢાર અને અઢારમી સદીમાં પ્રિન્ટિંગ આવ્યું પછી ગરબાની પ્રિન્ટ મળવા માંડી પૈસાદાર માણસો જ્ઞાતિ કેટલી જ્ઞાતિઓ જેમ કે શાંતિબેન બરફીવાળા એણે આખી એન્થોલોજી બહાર પાડી છે ગરબાની દેટ વોઝ ઇન નાઇન્ટીન થર્ટી હું વીસમી સદીની વાત કરું તો અને ગરબો માત્ર માતાની ભક્તિનો કે માતાની શક્તિની આરાધનાનો એવું નથી આપણને ગરબામાં કૃષ્ણના મળે છે શંકરના મળે છે ગણપતિના મળે છે હનુમાનજીના મળે છે અજય માતાના એવી એવી માતાઓના ગરબા મળ્યા છે કે કોઈ દિવસ નામ પણ ના સાંભળ્યા હોય અને આ બધું મધ્યકાલીન સાહિત્યની સૂચિમાંથી મેં શોધ્યું હતું ત્યારે મને પણ બહુ જ આશ્ચર્ય થયું હતું કે આટલા બધા ગરબા અને વી હેવ નો રેકોર્ડ ઓફ ઇટ અનફોર્ચ્યુનેટલી આપણે વી આર નોટ ગુડ પ્રિઝર્વર ડોક્યુમેન્ટેશનમાં ડોક્યુમેન્ટેશનમાં અને આપણે આપણી પોતાની વિરાસતના ગૌરવ લેવામાં બી ક્યારેક ક્યાંક પાછા પડી જઈએ છે હવે સમય આવી ગયો છે ગૌરવ લેવાનો એટલે અમે બે અહીંયા છીએ જી

અને કોઈ ન લેતું હોય ત્યારે એક વખત તમે કદાચ જોયું હશે બોરારી બાપુની કથામાં બાપુએ પરાને હાથ ઉચકીને એમ કીધું તમે તો લો એમ એટલે મેં કીધું પછી કોઈ નહીં લે હું લઈશ તો એટલે આ પોઝિશન હોય છે પણ હું એટલું કહી શકું મને ગમે છે એટલી નવરાત્રી અને ગરબાનું જ આખો એ ગુજરાતી તરીકે કોન્સેપ્ચ્યુલાઇઝેશન જ એટલું ગમે છે કે સૌથી વધારે કદાચ લેખ મેં લખ્યા હશે હું ઓગણીસો ને થી દરેક નવરાત્રી ઉપર લેખ લખું છું અને રિપીટ નથી કરતો જૂનો જૂનો લેખ ફરીથી જે આપણી અમુક પૂર્તિઓની સિસ્ટમ હોય છે ચાર વર્ષ જૂની ફરીથી છાપી દો એવું નથી કરતો દરેક વખતે નવા નવા વિષયો ગોતીને એમાં ક્યારેક મેં એના અલંકારો ઉપર લખ્યું છે જેમ તમને પ્રશ્નો થયા એવા મને પણ થયા એક દાખલા તરીકે ચણિયા ચોળી જે ગરબાનો ફેવરિટ ડ્રેસ ગણાય ગુજરાતમાં ક્યાંથી આવ્યો આપણા વિશ્વકોષમાં એનું કોઈ અધિકરણ નથી ભગવ ગૌ મંડલમાં ખાલી એનું નામ છે એના વિશે કોઈ વિગત નથી હવે નેચરલી બ્રિટાનિકામાં તો હોવાનું જ નથી જો ગુજરાતી વિશ્વકોષમાં ન હોય તો

હમણાં નથણી ઉપર હતો છેલ્લી નવરાત્રીમાં મેં લેખ લખ્યો કારણ હવે ગરબા ઉપર તો લખ્યું બહુ એટલે ધીરે ધીરે હું એનાથી આગળ વધુ છું ક્યારેક ચાંદલા ઉપર પણ આવશે કારણ કે આ બધું મને ગમે છે આવી રીતે કરવું એ એ એ મારું નાનું કોન્ટ્રીબ્યુશન છે પ્રદાન છે આટલું છે એક પુસ્તક ગરબા ઉપર શાસ્ત્રીય પુસ્તક આપ જે બંને વાત કરતા આપ બંને તો વિદુષી છે ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા વ્યક્તિઓ છે આ બંને અધિકારી વ્યક્તિઓ તો એ છે હું નથી હું તો ફિલર છું પણ 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 સંકલન બધું કર્યું શાસ્ત્રીય રીતે લખ્યું સારી સરસ સમજાઈ જાય એવી ગુજરાતી ભાષામાં લખ્યું અલગ અલગ વિદ્વાનોના મત પણ ભેગા કર્યા એટલે બહુ જ સ્કોલરી રીતે સરસ લખાયેલું પુસ્તક છે પણ બારસો પચાસ નકલે એની પૂરી થઈ નથી ગુજરાતમાં બાકી તો બધા બ્રોશર છે અલગ અલગ જે પુસ્તક છે ગણો એ એક જ છે અને એ રાઈટલી પારુલ પણ કહ્યું ઉત્પલાબેને પણ કહ્યું ફાલ્ગુની પણ એમની ભાષામાં કહ્યું આપણો કોઈ પણ આપણી વિરાસત માટેના દસ્તાવેજીકરણનો અભાવ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી આપણે અહોભાવ બહુ લઈએ છીએ અભ્યાસ ઓછો કરીએ છીએ અહોભાવના અભ્યાસમાં ફરક છે એનું એક મને જે કારણ લાગે છે કે એક છે આ લોક કલા લોકો થી પનપતી લોકો થતી એટલે એ એટલી બધી વણાયેલી છે આપણા એમાં કે પછી એને વિશે લખવું પછી એ ચણિયાનો રંગ કેવો છે લીલો છે લાલ છે ડિઝાઇન કેવી છે એવો કંઈ વિચાર જ નથી આવતો કારણ કે ઇટ્સ અને ગરબા જે કવિઓએ લખેલા છે એના ઉપરાંત તો કેટલા બધા લોકગીતો છે કે લોકગીતોથી ગવાયેલા છે આ મોટાભાગની મૌખિક પરંપરા હતી એટલે ઓરલ ઓરલ હા

ઇટ ઇઝ ઓરલ ટ્રેડિશન એ કહેવાતી બોલવા બોલાતી થતી પરંપરા છે એ લખાતી વાંચતી પરંપરા નથી અને એટલે જ આટલા સૈકાઓ સુધી ટકી રહી છે કારણ કે એ બદલાતી છે જો લખેલું હોય તો સ્વોન લેકને તમે કદી એનો એક સ્ટેપ ના બદલી શકો યુ કેન નોટ સો ધીઝ આર પ્રોસ એન્ડ કોન્સ ઓફ બોટ અને એના કારણે ઘણી વખત શબ્દ પણ બદલાઈ જતા હોય છે જેમ આપણે નાના છોકરાઓને પેલી ગેમ રમાડીએ ટેલિફોન વાળી એટલે હું એમના કાનમાં કંઈક કહું એ જે સમજે એ પારુલબેનને કે એ જે સમજે તમને કે તમારી પાસે જ્યારે વાક્ય આવ્યું હોય ત્યારે કદાચ વાક્ય ટોટલી બદલાઈ ગયું હોય અથવા એનો અર્થ બદલાઈ ગયો હોય તો એવી રીતે ગરબા પણ ઘણા બધા એના શબ્દ પણ ઘણા બધા બદલાઈ ગયા છે મૌખિક પરંપરામાં એ વસ્તુ બહુ સહેલાઈથી થાય છે એક ગામથી બીજે ગામ જાય એક જૂથથી બીજા જૂથમાં જાય અને એની એના 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 વ્યવસાય પ્રમાણે એની બોલી હોય છે અને એ બોલીમાં હેન્ડ હેન્ડ અર્જણિયા જેમ તમે સાંભળો છો ક્યાંય લખેલું મળતું નથી પણ આવોને માડી ગરબે રમવા માં પાવાથે ગઢથી અથવા તો અલબેલી અંબે એ એના એ બધા શબ્દો હા દે કીપ ઓન ચેન્જિંગ અને લિટરેચર હેઝ ઓલવેઝ બીન વેરી રિસેપ્ટિવ ટુ ધ ચેન્જીસ ઇન સોસાયટી એટલે આ ગરબાઓ સોસાયટીના થતા ચેન્જીસ પ્રમાણે બહુ રેગ્યુલરલી ગરબાના ગરબાના દસ ગરબાના પંદર વીસ ઢાળ છે અને એ ઢાળના ઢાંચા પ્રમાણે કોઈ પણ કવિ અરે કોઈ પણ સ્ત્રી પોતાની ભાષાથી એ પ્રાસ અને એ ઢાળમાં બેસે ટા પછી એમાં તમે કોઈ બી શબ્દ વાપરો સાચી રે મારી સતરે ભવાનીમાં એના સિવાય બીજો પણ શબ્દ પણ એ ઢાળ એ પ્રાસમાં બેસી જાય તો એ ગરબો થઈ ગયો બિલકુલ પણ હમણાં જે ઉત્પલાબેને વાત કરી એ મારો સવાલ એ જ હતો કે કદાચ જ્યારે લખાવાનું શરૂ થયું એ વલ્લભ મેવાડાના નામ પર એ છે કે લખાયેલું સાહિત્ય કદાચ એમનું પ્રથમ મળ્યું હતું પણ આપે જેમ કહ્યું કે પંદરમી સદીનું મળેલું છે પણ ગરબાનું વધારે સંવર્ધન વલ્લભ મેવાડાના નામ પર એક ક્રેડિટ ગયેલી છે એટલે ભલે નરસિંહ મહેતા છે પછી ભાણદાસ પણ છે પછી દયારામને બધા જ આવ્યા પણ વલ્લભ મેવાડા કારણ કે વલ્લભ મેવાડાએ પાંચ વિસ્તૃત ગરબા લખ્યા હતા અંબાજીના શણગારનો ગરબો આનંદનો ગરબો જે આપણે કહીએ છીએ જે ખૂબ જ પ્રખ્યાત છે મહાકાળીનો ગરબો ધનુષધારીનો ગરબો ગાગરનો ગરબો આ પાંચ ગરબા મેવાડા વલ્લભ મેવાડાએ લખ્યા હતા અઢારમી સદીમાં પણ ફાલ્ગુની આ બધા લખાયેલા છે મંદિરમાં પ્રાર્થના તરીકે ગવાતા છે પણ ચાચરના ચોકમાં ફરવાતા નથી પરફોર્મિંગ ટ્રેડિશન અને એની રિધમ્સ અને એના ઢાળ એ આ જે ભક્તિની સાત્વિકતા હોય એમાં કદાચ થોડું જુદું પડે છે બિલકુલ પણ એમણે વલ્લભભાઈએ જે માતાજીની આરાધના માટે જેમ લખ્યા એવી રીતે કૃષ્ણ ભક્તિના પણ ગીતો લખ્યા ગરબા કૃષ્ણ ભક્તિના બી રાધાનો ગરબો અને સત્યભામાનો ગરબો એવા એમણે લખ્યા છે હા આંખ મીચામણીનો ગરબો અને એટ ધ સેમ ટાઈમ એમણે સામાજિક ગરબાઓ પણ લખ્યા છે તો એ સવાલ પણ મને હતો કે એ ગરબાની આ જે જર્ની છે કે આધ્યાત્મથી શરૂ થયું જે ધાર્મિક આસ્થા પૂજા અર્ચના માટે કે આરાધના માટે ગરબા લખાતા હતા પછી ધીરે ધીરે તમે જેમ કીધું એમ સમાજમાં જે બદલાવ આવે છે એ સમાજને રિફ્લેક્ટ કરે એવા ગરબા પણ હતા તો આપ એના વિશે કંઈ કહી શકો જેમ કે માતાની ભક્તિનો ગરબો પહેલાં હતો એક ઘરના ચોકઠામાં થતો હતો ત્યાંથી ફળિયામાં થવા માંડ્યો ફળિયામાં બધી બહેનો ભેગી થઈને કરતી હતી ત્યારે એનું થોડું સ્વરૂપ બદલાયું એવું જ લિટરેચરમાં થયું છે પંદરમી સદીમાં નરસિંહ કૃષ્ણના ગરબા લખે છે હમચી ખૂંદે હરિને સાથ હરિની વાત કરે હરિ એટલે કૃષ્ણ તો એ નરસિંહના પછી દયારામ આવે છે ત્યારે ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ રાધિકા રંગીલી અભિરામ એટલે એ બધા કવિઓ પોતે સંગીતકાર હતા દે ન્યૂ છંદ દે ન્યૂ મ્યુઝિક હી હિમસેલ્ફ કુડ સિંગ અને એટલે એ ગરબા આપણને યાદ નથી રહ્યા આપણને નથી ગાતા આવડતું નથી છંદ એટલે માત્રામેળ ને અક્ષરમેળ છંદ વિશે આપણામાંથી કેટલા જાણે છે અને એટલે એ ગરબા ભૂલાઈ ગયા જ્યારે પ્રિન્ટિંગ આવ્યું જ્યારે એજ્યુકેશન ફોર્મલ એજ્યુકેશન ઇન સ્કૂલ્સ આવ્યું એન્ડ વેન વી સ્ટાર્ટેડ લર્નિંગ ત્યારે જે ગરબા આવ્યા એણે એ સમાજની વાત કરી એમાં રેલવેનો ગરબો છે આગાડી એટલે આગ ગાડીનો ગરબો છે હા રેલવેનો બહુ સરસ છે એટલે વડોદરા રામણું જીરે જય જય લાલ દરવાજે તંબુ અંજાર મોટા શેર છે એટલે જુનાગઢ મારો એટલે આ રીતે ગરબાના વિષયો માટે તો કોઈ અંત જ નથી એમાં એક નાનાથી નાની લાગણીઓ પણ સ્ત્રી પુરુષ ભાઈ બહેન સાસુજી ગડુલો ફૂટ્યો વહુ રે કેમ કરતા ફૂટ્યો તે એને બે ચાર ગાળો આપવા માટે પણ આ દરેક સમાજની એટલે ચેન્જિંગ પેટર્ન્સ ઓફ લાઈફ એ બધી આમાં રિફ્લેક્ટ થાય પણ જેમ આગલા સેશનમાં એક પ્રસૂનભાઈએ વાત કરી કે ભાષા એ તમારામાં વણાયેલી છે વણાયેલી હોય એની સમજણ હોય તો જ તમે એમાં એકરૂપ થઈ શકો અને તો ગરબો કારણ કે ગરબો વચ્ચે માણસો બેસીને ગાય અને તમે ગોળ 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 ફર્યા કરો દેટ્સ નોટ ગરબો ગરબો ગાઓ એને સમજો અને પછી ફરો ત્યારે ગરબો થાય છે સો ઇટ્સ જસ્ટ નોટ દેટ યુ કેન ઓનલી એન્ડ ઓનલી લાઈક અ જેમ સેશન ગો ઓન ધ એન્ડ મૂવ નો અને ગરબો અત્યારે ગરબો મૌખિક પરંપરા થયો એમાં છસો વર્ષનો જે ઇતિહાસ છે એમાં સમય બદલાતો રહેલો ગરબો એનું બહુ મોટું પ્રદાન છે અને દેટ ઇઝ વોટ વી નીડ વી નીડ ટુ એક્સેપ્ટ ઇટ એન્ડ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ફીલ ગુડ અબાઉટ ઇટ અમે પરંપરાગત છીએ અમને એટલે હું મારી વાત કરું છું હું એટલે મને પેલા ડિસ્કો પર ગરબો થતો હોય કે મને જરા ખૂંચે જ્યારે પણ એક જોવાની વસ્તુ એ છે કે ગરબો છે ગરબા તરીકે આજે પણ જીવતો રહ્યો છે ગાઈને થતો ગરબો તો ભૂલાઈ ગયો છે સાડી પહેરીને થતો ગરબો કે બધાને ગીતના શબ્દો ખબર હોય એ વાત જ જાણે ભૂલાઈ ગઈ છે કદાચ અમારા જેવા ટ્રેડિશનલિસ્ટ માણસોને થોડોક એની સાથે પ્રોબ્લેમ હોઈ શકે પણ હું આજે એ વસ્તુ સ્વીકારું છું કે આઈસીએચ તરીકે એ રહ્યો છે એનું એક કારણ બદલાતો પલટાતો અને છતાં જીવતો વાહ વાહ આમાં એક હું વાત પણ હું ઉભરું મેં આ લખેલું પણ છે ભૂતકાળમાં કે આપણે પ્રાચીન અર્વાચીને એવા ભેદ પાડીએ છીએ પણ લોક સંસ્કૃતિમાં કશું ક્લાસિકલ ન હોય શાસ્ત્રીય તો જેનું ડોક્યુમેન્ટેશન હોય જેની પ્રથા નક્કી કરેલી હોય જેના ધોરણો સ્વીકારાયેલા હોય એ પ્રમાણે એની તાલીમ અપાતી એની તાલીમ અપાતી એમાં તમે એમ કહો કે આ બરાબર નથી કારણ કે આ બિન શાસ્ત્રીય છે આ અયોગ્ય છે એના ડોક્યુમેન્ટેશનમાં જે મેઘાણી છેવેચંદે કરેલું છે તો સૌરાષ્ટ્રના લોકગીતો એ રીતે તમે દરેક કમ્યુનિટી ખારવા દરેક કમ્યુનિટીના દરેક લોકોના લોકગીતો એમની પાડવાની તાળી એમની ઉઠવા બેસવાની રીત પર આ ઠેકા શરીરના રહેલા છે આ બધું થઈ શકે પણ આને આમ જ થાય ચપટીને તાળી સિવાય કંઈ ના થાય ફરવાની છે તો એ કેવી રીતે ફરે અને છતાં એમના જીવનની સાતત્યતા દેખાય તો એ રિધમ થી દેખાય અને રિધમ શાનાથી પડે તાળી અને ચપટી ધેટ ઇઝ ધ સાઉન્ડ પછી

એટલે એ એનાથી શરૂ તાળી ચપટી થી જ રિધમ પેદા થતી શરૂ થઈ પણ ધેટ ડઝન મીન એન્ડ ધઝન એન્ડ દે ધેટ્સ ઇટ એ એ જે ઉત્પલાબેને વાત કરી કે એના કારણે જ ગરબો આજે પણ જીવંત રહ્યો છે પણ ઉત્પલાબેને જે વાત કરી ને કે હું પોતે એમણે પોતાની વાત કરી કે હું ટ્રેડિશનલ છું આપને જણાવી દઉં કે આ પ્યોર નાગરાણી છે અને નાગરનાથમાં હજી પણ બહેનો બેઠા ગરબા ગાય છે હજી પણ અને હજી પણ સોનલ તમારા ત્યાં બી કદાચ હશે એવું મને તો જોઈને જ ઘણા લોકો કહે છે કે આ બેઠા જ રહે અને ગરબા ગાતા હશે ગાતા નહીં હોય તો બે સાંભળવામાં ઊભા નહીં થતા હોય પણ પણ એ એ પરંપરા હજી પણ જળવાઈ રહી છે તમે બેઠા ગરબાનો એકાત કંઈ ડેમોન્સ્ટ્રેશન હું ગાઈને તમને ત્રાસ નહીં આપું પણ બેઠા ગરબા પણ મૌખિક પરંપરાથી એવી રીતે જીવ્યા જીવ્યા છે અને આજે પણ હું ગયા એટલે પંદર દિવસ પહેલાંની વાત કરું તો બેઠા ગરબાની એક સેશનમાં ગરબો ગાયો પછી તરત જ પેલા એ કહ્યું કે આ કલાવતી રાજ ફોક પરંપરામાં ક્લાસિકલ રા ધિસ એડેપ્ટેશન ઇઝ એપ્સુલ અને કેવી રીતે શીખ્યા છે હિંચકા પર કે પાટ પર બેસીને મા ગાતી હોય રસોઈ કરતા ગાતી હોય એણે સાંભળ્યું હોય એને ખબર જ નથી કયા સ્વરો છે સુરતના નાગરો વિલંબિતમાં જે ગરબો ગાય છે એવું કહેવાય છે કે ગરબાનું એક સર્કલ ફરીને આવે એક લાઇન અડધી લાઈન ના પતી હોય તમે ચાપીન પાછા આવો એટલી ધીમી ગતિએ એ લોકો વગર ટ્રેનિંગે ગાઈ શકે મારા ગુરુ નાગરાણી હતા એક લખે પણ ખરા ગાય પણ ખરા બધું જ આમ અજવાળી શરદ પૂનમની આરાતળી જમુનાને તીરે જાઉં શામ જુએ વાહડી આ ગરબો ગાઈને કરવાનો અને અજવા એટલે ધ રિધમ ઓફ ધ બોડી મૂવમેન્ટ ઓફ ધ બોડી હેઝ ટુ મેચ વિથ ધ લાઈક ઇન એની ક્લાસિકલ પણ પણેલેન્જિંગ ના પણ એનું કારણ શું છે કે નાગર લોકો કાયમ જ ઇંચકા પર બેસીને રે અને જે હા મારે ઘર માં છે હું ના નથી પણ છે પણ બીજી ઓળખાણ બી એક તો એમનો ચોટલો હોય હા હિંચકો હોય અને पान નો ડબ્બો હોય पान નો ડબ્બો અને બધી જ બહેનો બહુ રૂપાડી હોય બહુ સુંદર હોય આ તાદ્રશ ઉદાહરણ છે અહીંયા ટેકિંગ વિથ અ પિંચ ઓફ સોલ્ટ નો પ્રોબ્લેમ અને પણ આ એટલે કારણ શું આ બેસા ગરબાનું કે જે લોકોનું શરીરનું જે કામ હોય એ પ્રમાણે એ લોકોનો ગરબો એ લોકોનું નૃત્ય થાય ધીસ ધીસ ઇઝ ધ ઓરિજિન ઓફ એની ડાન્સ એની વેર ઇન ધ વર્લ્ડ દેટ ઇટ ઇઝ ઓલવેઝ કનેક્ટેડ વિથ યોર બોડી મુવમેન્ટ્સ કારણ કે તમને જે વસ્તુની ટેવ છે જે વસ્તુથી તમારું શરીર તો જ તમે એને ફટાફટ કરી શકો છો તમને ભરતનાટ્યમ કરવું હોય તો દસ વર્ષ ટ્રેનિંગ લેવી પડશે કારણ કે દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર નોર્મલ નેચરલ કન્ડિશન ઓફ ધ બોડી બટ ગરબો હોય તો દરેક કે છે ને બાર ગામે બોલી બદલાય એમ બાર ગામે તાળી છપટી બદલાય આનું એક કારણ એ છે કે પહેલાં વસવાટ જ્ઞાતિ પ્રમાણે થતો હતો સોનીવાડ દરજીવાડ પટેલવાસ નાગરફળિયું અને એક વ્યવસાય કરતા લોકો જ્ઞાતિ વોઝ ઇન્ટરચેન્જેબલ વિથ યોર પ્રોફેશન સો વેન યુ હેવ ધ સેમ પ્રોફેશન યોર યોર લાઈફસ્ટાઈલ યોર વોકેબ્યુલરી યોર નોલેજ ટ્રેડિશન્સ રિમેન ધ સેમ એન્ડ ઇન્ટેક્ટ એટલે પટેલ ફળિયામાં થતો ગરબો કોળીવાસમાં થતા ગરબાથી જુદો હોય કોળી બહેનો ભાવનગરની કરચલિયાપરાની કોળી બહેનો જે ગરબો કરે છે આમ આંખ મીંચીએ પહેલાં બેસીને ઊભી થાય અને બીજી બીજી થાપ આવે પહેલાં તો એ સડ સડાટ આગળ ગઈ હોય નાગ નાગરાણી બેસીને જ ગઈ શકે કારણ કે એના જીવનમાં શ્રમ નથી બરાબર ચોપડી વાંચે પણ શ્રમ ખેતરમાં નથી કરતી રબારી બહેનો તમે જુઓ રબારી બહેનોનો ગરબો મલપતી ચાલે એ ગાય કરે રોબર એન્ડ એની જે એ કમ્યુનિટીની જે સ્ટ્રેન્થ છે તે તેમની એકતામાં છે આપણે એમ કહીએ છીએ કે રબારી સાથે ઝઘડો ના કરે પીટી નાખે એ તમે રબારી બહેનોને જુઓ ને બધી ગમે તે ઉંમર હોય એક સાથે પગ એક સાથે હાથ ને એક અવાજ દરેકનો ગરબો એની પોતાની કલ્ચરલ આઈડેન્ટિટી છે

Ek, Vanio, ek South Indian ma, Tamilian, Keralite, everyone lives together. And we call it Vasudeva Kutumbakam. Then we can't call this adulteration, but this is the changing pattern of life in an independent democratic country. Uh, so we are not just limited to a community, but to preserve your own community identity is also as important. એટલે ઇટ એબ્સોલ્યુટલી અને એને મને તો એમાં એક મારે આમાં એડ એ કરવું છે કે દાખલા તરીકે આપણે જૂના રાસ બધા કૃષ્ણ સાથે સંકળાયેલા અને મોટાભાગના રાસ છે એનું વર્ણન બહુ જ રોમેન્ટિક છે એટલે યુગલત્વ જેવું વર્ણન છે ગ્રુપમાં લેવાને બદલે જાણે બે વ્યક્તિ જ લેતા હોય એ પ્રકારના નરસિંહના આપણે મોટા ભાગના રાસ વાંચીએ હવે માતાજીનું તમે દેવી ભાગવત વાંચો કે શક્તિ પૂજાની કોઈ પરંપરા જુઓ તેમાં સ્તુતિઓ છે નૃત્ય છે જ નહીં એટલે બંગાળની દુર્ગા પૂજામાં કંઈ ડાન્સ નથી નૃત્ય કોઈ પણ પ્રકારનું નૃત્ય નથી હવે આપણા આદિવાસીઓમાં પાછું નૃત્ય છે હલ્લી ને એવા બધા જૂના બધા જે શબ્દો છે એ બધા છે હવે એટલે આપણે ઘણા લોકો એમ કહે ને કે પ્રાચીન સંસ્કૃતિ મુજબ એટલે હું રબુજભાઈ એમ કહું તમે બધું પ્રાચીન સંસ્કૃતિ મુજબ કરવા જાશો તો પ્રસુનભાઈ હાજર છે તરત સંસર બોર્ડ આવી જશે બધું પ્રાચીનમાં લખ્યું છે એમ નહીં થાય પ્રાચીનના શિલ્પો જુઓ પ્રાચીનના સંસ્કૃતના શ્લોકો વાંચો એના વર્ણનો ઇવન શકરાદય વાંચો સૌંદર્ય લહરી વાંચો તો એવું તમે નહીં કરી શકો એટલે પ્રાચીન અર્વાચીન બધું એકબીજામાં ભળતું જશે ક્યાંક ને ક્યાંક પણ મને મારે તો એક ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન શેર કરવું છે કે કેવી રીતે તમે જે વાત કરતા હતા બંને ફોકના આર્ટની અર્જણ વેલની હમણાં જ ગીત આવ્યું છે અને બહુ જાણીતું થઈ ગયું એનિમલનું હવે તમે જેટલી વાર સાંભળશો હું જેટલી વાર સાંભળું છું એટલી વાર મને ઘોર અંધારી રાત્રિમાં નીકળ્યા ચાર અસવારની જ રીધમ સંભળાય છે હવે એ બે અલગ અલગ જગ્યાએથી ઊભા થયેલા ફોક મ્યુઝિક છે સાવ જુદા છે પંજાબનું ભાંગડા નૃત્ય છે એને ગરબા સાથે સંબંધ નથી આપણા ગરબામાં વધારે ગવાય છે ગોળ અંધારીવાળો ઢાળ રાગ તો એવે એ કેવું ઇન્ટરેસ્ટિંગ છે આપણે એમાં જજ નથી થવાનું કા સારું કા ખરાબ પણ રસપ્રદ છે એમ્યુઝિંગ છે એવું જ આપણે તો જોયું હશે પર્શિયા એટલે અફઘાનિસ્તાન પર્શિયા બાજુ પેલા ગોળ સર્કલ બનાવીને પહેલી વાર મેં જોયું મેં કીધું આ તો ગરબો જ છે આ તો ગરબાના જ સ્ટેપ છે બધા પણ સમાવ હવે એનું નૃત્યનું ફોર્મેટ મને નથી ખબર અને શું કહેવાય પણ તમને રીતસર એમ લાગે કે આ લોકો ગુજરાત આવીને ગરબો એટલે ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિઓની અસર એકમેક ઉપર થતી હોય કારણ કે ઇન્ડિયામાં ગુજરાતમાં પણ બહારની સંસ્કૃતિના આક્રમણ હંમેશા રહ્યા છે અને એ આપણી ખાસિયત બી છે કે વી હેવ એક્સેપ્ટેડ દેમ હોલ હાર્ટેડલી એમને એમના કલ્ચર સાથે એમની આવડતો સાથે એમની ટ્રેડિશન સાથે આપણે બધું સ્વીકારી લીધું છે અને એ જે પારુલબેન કહેતી હતી કે અહીંયાથી આ લીધું અહીંયાથી આ લીધું એટલે બધામાંથી આપણે બધું લઈએ છે એટલે એડલ્ટ્રેશન ઇન ધટ સેન્સ કે ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ એવરીથિંગ એટલે કોઈ પણ એક વસ્તુ આપણે પ્યોર ફોર્મ એવી વાત કરી જ નહીં શકીએ કારણ કે ક્યારેય એકમાંથી બદલાઈ ગયું છે એવી ધેર ઇઝ નો ક્લિયર કટ ડીમાર્કેશન લાઈન એટલે એના રાગની પણ નથી

પણ આ આનામાં એક એડ કરું કે ગરબો એ એક સર્કલ છે અને સર્કલ ઇઝ એન યુનિવર્સલ ફોર્મ અ સ્ટ્રક્ચર વિચ ઇઝ એક્સેપ્ટેડ બિકોઝ ઇટ્સ ઇટ્સ ધ અર્થ ઇટ્સ ઇન ધ ગેલેક્સી સો દેટ ફોર્મ ઇઝ અવેલેબલ એન્ડ વેરી વેલ એક્સેપ્ટેડ ઇન ઓલ કલ્ચર્સ ઓફ ધ વર્લ્ડ અને ગરબો નામ તો આપણે પંદર સોળ સત્તર સદીનું આપ્યું પણ જે સર્કલનું નૃત્ય છે એ તો પ્રિમિટિવ લોકોથી યાદી નોટ ઓન્લી આદિવાસી પ્રિમિટિવ એટલે એ આદિવાસી અત્યારે જે આપણે કહીએ છીએ એવી રીતે નહીં પણ જે માનવ માનવની શરૂઆત થઈ ત્યારથી તે ગોળમાં નૃત્ય કરવું કારણ કે એ બધાને એક કરે છે સી ગોળ વર્તુળ કરીને આખો આખો ઓનલાઈન ઓનલાઈન કોવિડ એમણે વર્કશોપ તો ના પણ સેમિનાર કર્યો હતો અને આ વર્તુળની જે વાત કરે છે એની સાથે સાથે મને એ પણ વાત કરવી છે કે શક્તિ કારણ કે બેઝિકલી નવરાત્રીનું પર્વ છે શક્તિની આરાધના પર્વ છે જે ગરબા સાથે સૌથી વધારે એસોસિએટેડ છે તો શક્તિ એ એ સ્ત્રીને એમ્પાવર કેવી રીતે કરે છે આપણે ગરબાને એટલી સહેલાઈથી કર્યો છે ને કરતા રહ્યા છે માણ્યો છે પણ ગરબો એક એવું નૃત્ય છે જે સ્ત્રીને શક્તિ આપે છે કોઈ પણ પુરુષની હાજરી વગર પૂજા કરવાની નહીં તો હિન્દુ સમાજમાં સ્ત્રીને પૂજાનો અધિકાર નથી પુરુષ જોઈએ જ ગરબો સ્ત્રી જાતે વચ્ચે મૂકે છે માતાજીની મૂર્તિ કે ગરબો કાણાવાળો છિદ્રવાળો અને એ કરે છે એટલું વર્તુળ ઇટ ઇઝ ઇટ ઇઝ સેન્ક્ટિફાઈડ એની વર્તુળની અંદરની જગ્યા પવિત્ર થઈ જાય છે જે ઘડીએ ગરબો ચાલુ થાય છે ઇટ ઇઝ વેરી ફ્લેક્સિબલ અંદર આવો જાઓ યુ કેન ડૂ ઇટ ગરબો કરે છે સ્ત્રીઓ પણ લખનાર મોટાભાગના પુરુષો છે અને લોકગીતમાં સ્ત્રીઓ પણ કદાચ કવિઓ તરીકે પુરુષો એ લોકોએ જાતે જ લઈ લીધેલું છે અને ઇટ ઇટ રિફ્લેક્ટ થ્રી થિંગ્સ ઇટ ઇઝ વુમન્સ વોઇસ હર ફર્ટિલિટી એન્ડ હર ડિવોશન ત્રણેય વસ્તુ ગરબાની અંદર છે અને માટે એનો અવાજ છે એની કારણ કે આપણે પેલો માટીનો ઘડો એ ફળદ્રુપતાની વાત કરે છે અને એવી જ રીતે ડિવોશન તો છે જ અને રહ્યું છે સો થ્રી થિંગ્સ ઇન વન ફ્લેક્સિબલ એક્સ્ટ્રીમલી ફ્લેક્ ફ્લેક્સિબલ લાઈક ધ વુમન પુરુષથી છૂટીને રાત્રે સ્ત્રીઓ પોતાની મેળે કરે છે હું પચીસ ટકા પ્રતિનિધિ તરીકે કહું પુરુષોના મંચ ઉપર કે આ રસપ્રદ એટલે માઇનોરિટી યસ જી આપ કે તો અમે જુગ જુગ થી લીધેલો અમારો હક જ છે હવે તમને સમજ નહી પણ આમાં અમને માંધો નથી પુરુષો બહુ આભારી થશે સ્ત્રીઓ સરસ સરસ કપડા પહેરે સરસ શણગાર કરે સરસ ગરબા લે એના વિડીયો બનાવીને પાછા ઇન્સ્ટાગ્રામ માં મૂકે જેને ન જોયા હોય એના માટે ખાસ તો પુરુષો તો રાજી રાજી થઈને બિચારા ફોલો કરશે કે વાહ બહુ સરસ છે બહુ સરસ ચાલુ રાખો કારણ કે આજે ગરબો એઝ એન

પણ મારું નિરીક્ષણ એવું છે કે એસ્પેશિયલી આપણા ગુજરાતમાં છે ને સ્ત્રી ખાનાઓમાં જીવે છે એટલે નાની હોય ત્યારે દીકરીનું ખાનું હોય થોડી મોટી થાય ત્યારે જવાબદાર દીકરીનું ખાનું આવે દીકરીનો ટેગ એમને એમ પણ હવે તું મોટી થઈ ગઈ છો આમ આમને બોલાય આમને બેસાય આમને વાત કરાય એ જવાબદાર દીકરીનું ખાનું આવે પછી પુત્ર વધુ બેન સાસુ દીદી વોટએવર એટલે આપણે છે ને સ્ત્રીને સ્ત્રી રહેવા નથી દેતા આપણા પ્રયત્નો બધા સમાજ તરીકે એવા હોય છે કે સ્ત્રી સ્ત્રી ન રહે એને કોઈક ને કોઈક ટેગ સાથે એને જીઆઈ ટેગિંગ કરી જ દેવાનું કોઈક ને કોઈક વખતે યા અલગ અલગ ખાના પણ આપણે ફિક્સ કર્યા છે એસ્પેશિયલી મારું ઓબ્ઝર્વેશન એ છે કે જ્યારે ગરબે રમતા હોય ને ગુજરાતણો બધા કોઈ પણ ઉંમર હોય ઉંમર એમની સિત્તેર વર્ષની હોય તો પણ ભલે અને સાત વર્ષની ઢીંગલી હોય તો પણ ભલે અને સત્તર વર્ષની હોય તો પણ ભલે ત્યારે એ માત્ર સ્ત્રી છે એમના ચહેરા ઉપરથી તમે જોઈ શકો એમના એમના એક્સપ્રેશન ઉપરથી જોઈ શકો કે શી ઇઝ ફ્રી ફ્રોમ એવરીથિંગ એજ ઇઝ નોટ ધ બાર યા એજ ઇઝ નોટ ધ બાર ઇવન હું માં છું કે હું દીકરી છું એ પણ આવતું નથી ટેગ ઓલસો ઇઝ નોટ ધ બાર આ એક ઝોન એવો છે કે જેમાં એને સ્ત્રી થવા મળે છે એક્ચ્યુઅલ સ્ત્રી વિથાઉટ એની લેબલ વિથાઉટ એની ફ્રેમ અને એ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે ઓબ્ઝર્વેશનમાં ટલી ઇન ધીસ ન્યૂ ચેન્જિંગ પેટર્ન ગરબા ગામની બહાર ગયા છે પાર્ટી પ્લોટમાં ગયા છે જ્યાં માત્ર યુવાન યુવતીઓ જાય છે મોટી સ્ત્રીઓ ઘેર બેસે છે એટલે એને ભાગે કમ્પલસરી ભક્તિ આવે છે અને આનંદ અને યુવાનો માટે યુવાનોના ભાગે માત્ર મસ્તી આવે છે આટલી બધી બધી નવી નવી આધુનિક વાતો ઉપાસન કરે પાસે એમ કે હું તો પરંપરાવાદી છું હું તો પરંપરાવાદી છું એટલે એકચ્યુઅલ પરંપરાવાદી વડો તો તમારી વાતો સાંભળવા જેવી છે કે ખરેખર કેવું કરવાનું હોય જીવનમાં કેટલો સ્વીકાર કરવાનો હોય મને એક નાનકડી વાત કરો સાવ નાનકડી ધીરુબેન પટેલ આપણા ભાષાના બહુ મોટા લેખિકા અને લગભગ સત્તાણું વર્ષે એમણે વિદાય લીધી આ જ વર્ષે તો ધીરુબેને એક વખત લખેલું કે એમને આવી રીતે બધો અવાજ સંભળાય અમદાવાદ રહેવા આવ્યા પછી મુંબઈ છોડીને તો બહુ ખીજાઈ ગયા પહેલાં શરૂઆતમાં કે આ કકડાટ ઘોંઘાટ સુવા નથી દેતો પછી એમને એમ થયું કે આમે ભાઈ સુવા નથી દેતો તો હું ત્યાં જાઉં ને ત્યાં જઈને બેસું નહીં એટલે ત્યાં ધીરુબેન ગયા એકચ્યુઅલી ગયા ગ્રાઉન્ડ ઉપર તો પહેલાં તો ઓલા ગાર્ડ બફત જ જવા દીધા કે આવડા મોટા માજી આવી એને શું પાસનું પૂછવાનું હોય એટલે એમને જવા દીધા એમણે એમ કીધું કે મને ખુરશી પણ મળી પાંચ પંદર જણા મારી આસપાસ આવીને ઘૂમવા મીંડા કોઈક પાણી લઈ આવ્યું કોઈક ઢોકળા લઈ આવ્યું એટલે આપણે તો વીઆઈપી સ્ટેટસ મળ્યું ત્યાં જઈને પછી મેં નક્કી કર્યું કે આ નવી પેઢીને સતત વખોડવાને બદલે આપણે ત્યાં જઈને બેસીએ આમે જ ઉજાગરો ઘરે થવાનો છે તો ત્યાં જઈને બેસીએ તો વખાણે એવી પણ છે આ પેઢી તો એ આ એમણે લખ્યું ત્યારે એમની ઉંમર લગભગ ચોર્યાસી પંચ્યાસીની તો હતી એટલે મને આવા ગમે કે આ પ્રકારના આપણી પાસે પરંપરાવાદી હોય તો આ પરંપરાની પૂજા કરવી જોઈએ આપણે જયભાઈ આમાં એવું છે અંગ્રેજીની એક ખૂબ જ સુંદર પંક્તિ છે નો મેટર હાઉ થિન યુ સ્લાઇસ ધેર આર ઓલવેઝ ટુ સાઇડ્સ એટલે દરેક વસ્તુના પ્લસીસ પણ હોવાના અને માઇનસીસ પણ હોવાના એના ભૂષણ પણ હોવાના અને દૂષણ પણ હોવાના એટલે એ હજી જો એની વાત કરીશું તો હજી બીજો એક કલાક નીકળી જશે અહીંયા અહીંયા ઓલરેડી એક સાઈન આવી ગઈ છે કે હવે અપ કરો એક નાનકડો સવાલ જે ખૂબ જ અગત્યનો છે આપ બંનેને મારે પૂછવું છે કે આઈસીએચનું જે ટેગ મળ્યું છે જે ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે આ એકચ્યુઅલી શું છે જે યુનેસ્કો તરફથી ગુજરાતને અમૂર્ત વારસામાં માન્યતા મળી છે અમૂર્ત વારસા તરીકે જે માન્યતા મળી છે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ આઈ તો એ એ ગુજરાતને આ ટેગ અપાવવા માટે આ બંને માનુનીએ માનુનીઓએ ખૂબ જ મોટું કામ કર્યું છે સરકારે એમને આ જવાબદારી સોંપી હતી અને એમણે આખું આ અભિયાન ચલાવ્યું હતું અને આજે ગરબાને આ ટેગ મળ્યું છે તો હું પારુલબેન અને ઉત્પલાબેન તમને બંનેને કહીશ કે આઈસીએચ સુની આ આઈસીએચ શું છે એ બ્રીફલી કહો અને એની સફર વિશે કહો પછી આપને કોઈ એકાદ બે સવાલ હોય તો લઈ શકાય એમ હોય તો પ્લીઝ આઈસીએચ એટલે અમૂર્ત વારસો સાંસ્કૃતિક વારસો એટલે ત્રણ શબ્દ છે અમૂર્ત સાંસ્કૃતિક અને વારસો કદાચ વારસો અને સાંસ્કૃતિક બધાને જ ખબર છે પણ અમૂર્ત જેની કોઈ મૂર્તિ નથી જેનું કોઈ ફિક્સ્ડ ફોર્મ નથી અને જે છતાં ફોમલેસ પણ ફોર્મ છે જે બદલાય છે પણ છતાં સ્ટેબલ છે એ અમૂર્ત વારસો છે એટલે આટલા કેટલા વર્ષોથી જ્યારથી પૃથ્વી શરૂ થઈ ત્યારેથી ગોળમાં નૃત્ય શરૂ થયું અને એના જુદા જુદા પાસાઓ એના જુદા જુદા ફોર્મ્સમાં આપણો ગરબો પંદર સોળમી સદીથી નામ પામ્યો પણ એ ચાલતું આવ્યું છે બાબા આદમના જવાથી તો એ ગરબો હવે જે અમને ચિંતા થાય છે ને કે પેલા છોકરાઓ જ ખાલી ડાન્સ કરશે અને આપણે બેસીને જોયા કરવાનું એ કેવી રીતે થાય તો આને ચાલુ રાખવા કે જ્યારે આપણે બધા ડાન્સ કરીએ જ્યારે ગુજરાતના રહેતા અને ગુજરાતનો કરનારા ગરબો એ બી પાંચ ગરબા તો ગાય ત્યારે આપણો આ વારસો જળવાશે અને એમાં આપણા બાળકો પણ આ કે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે કોઈને યસ મમ્માનો મમ્મા ખબર છે મમ્મા બોન ક્યારે મમ્માના મમ્મા બમ બોન આવા બધા વાતો થાય છે તો એ જગ્યાએ આ ગરબા જ્યારે આપણે ગાવાના અલોંગ વિથ એની આપણે બધા હિન્દી પિક્ચરના ગીતો કે અરજીત સિંહના ગીતોની સાથે સાથે આપણે દિવાળીબેન ભીલ કે પ્રફુલ્લભાઈ દવેના ગીતો અથવા તો આપણી માના અને દાદીના ગીતો જ્યારે ગાઈએ તો એ આપણા વારસાનું સંવર્ધન થશે અને એ જરૂરથી કરવું જ પડશે આ એક એની ફોર્મેટ બાંધી પણ ઓગણીસો બાવીસના બાવીસના ફેબ્રુઆરીમાં એક આપણા બે હજાર બાવીસ સોરી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એમનો પહેલો વિચાર આવ્યો કે કેમ ગુજરાતનો ગરબો આ એમાં ન જાય કારણ કે એના પહેલાં બે વર્ષ બહુ જ પ્રયત્નથી બંગાળની દુર્ગા પૂજા કલકત્તાની દુર્ગા પૂજાને ઇન્ટેન્જિબલમાં એ લોકોએ બહુ મહેનત કરીને એટલે બહુ બે વર્ષથી ટ્રાય કર્યો ઓગણીસથી શરૂ કરીને એકવીસ સુધી એટલે બાવીસમાં કે કેમ ન થાય હવે બાવીસમાં સારું એક અમારી પર આમ આવ્યું કે હવે આ તૈયાર કરો તૈયાર કરો એટલે એકત્રીસમી માર્ચ છેલ્લો દિવસ હતો યુનેસ્કોમાં સબમિટ કરવાનું અને ફેબ્રુઆરીના મિડલમાં આ માહિતી મળી કે આ હવે તમારે લોકોએ તૈયાર કરવાનું છે અમને એનો જે ફોર્મેટ હતું એ આપવામાં આવ્યું એ પાંચ ભાગમાં એમાં ત્રણમાં મુખ્ય સવાલો હતા અઢળક સવાલો અઘરા પણ ખરા બહુ જ અને બેમાં માહિતી હતી બધી કે ગરબા કરનારા ગરબા ગાનારા ગરબાના સાથે સંકળાયેલા દરેક એટલે કે ગરબા બનાવનારા કોસ્ટ્યુમવાળા આ તે બધાને માટે ગરબાની અગત્યતા શું છે એને વિશે લખાઈને લાવો એને વિશે ફોટા લાવો વગેરે 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 પણ જે ત્રણ ભાગનું લખવાનું હતું દરેકમાં એક સવાલનું એબીસી એબીસી પાંચ પાંચ સવાલ પણ દરેકના એબીસી તો તમે ગરબાને કઈ રીતે ગણો છો કે એ ઇન્ક્લુઝિવ છે ઇન્ક્લુઝિવ એટલે એનામાં બધું આવી જાય છે તો એ આપણે એમને લોજિકલી સમજાવવું રહ્યું અમારે કે એ ઇન્ક્લુઝિવ શું છે એનામાં તો નાના મોટા ઉંમરવાળા આપણે બધું કરીએ છીએ જોઈએ છે પણ એને જ્યારે સમજાવીને લખવાનું હોય અને ખાલી પચાસ શબ્દમાં લાંબો થિસિસ નહીં ખાલી પચાસ શબ્દમાં ત્યારે અમારા બંનેના આમ અમારા માથામાં સફેદ વાળ એટલે અચ્છા એવું છે કે આ કોઈએ ગરબો જોયો જ નથી તો એને તમે એક્સપ્લેન કરો કે ગરબો એ પહેલીવાર જુએ તો એને શું દેખાશે કેટલા સો શબ્દમાં હવે તમે મને કહો ગૂત્પલાબેનને કહો કે અમે કેવી રીતે આ બધું લખીએ પણ અમે માથાજી કરી કરીને લખ્યું કારણ કે એનું કારણ એ હતું કે નાઇન્ટીન એટી ફોરમાં મેં રાસ ડાન્સ ઓફ ગુજરાત પર પીએચડી કર્યું હતું ધો આઈ એમ અ ભરતનાટ્યમ ડાન્સર અને એ એ એ એ થી તે અત્યાર સુધી માહિતી ઉત્પલાબેન જે રીતે ફોક ગ્રુપ સાથે કન્સર્ન હતા સંકળાયેલા હતા અને પછી એમણે ઇન્ટેકમાં પોતે જે બધું કામ કર્યું આ જે અમારી અંદરની માહિતી તો ઢગલાબંધ હતી પણ સાથે જે અંદરની સમજ હતી તે અમને આમાં બહુ જ કામ લાગી અને એની સાથે સાથે અહીંયા બેઠેલા ઘણા મિત્રો છે જેણે બહુ જ પોઝિટિવલી અમને મદદ કરી તો આમ અંદર સુધી ખ્યાલ ખાતી હતી કે આ તો આપણને મળવું જ જોઈએ ના કે મળે ગરબો તો આપણો જ છે અને આ હું સેવન્ટી નાઇનથી ઇન્ટરનેશનલ ફોક આર્ટ એસોસિએશન સાથે મેમ્બર છું સંકળાયેલી છું તો ખબર કે આવા ફોક ફોર્મ્સ તો બધાને આવે છે તો આપણું કેમ નહીં અને આ જ્યારે છઠ્ઠી ડિસેમ્બર નહીં છઠ્ઠી ઓક્ટોબર નહીં ડિસેમ્બરે જ જ્યારે બોત્સવાનામાં મિટિંગ થઈ અને નક્કી થયું તો જાણે કે આમ કંઈક એવા દુનિયામાં જતા રહ્યા કે વાત ના પૂછો ખૂબ જ મોટું ભગીરથ કાર્ય એ લોકોએ કમ્પ્લીટ કર્યું છે પારુલબેન એમાં હતા ઉત્પલાબેન હતા અને કલહંસભાઈ હતા આ ત્રણ જણની કોર ટીમ હતી અને એમણે બીજા બધા લોકોની સાથે રહીને બધાની પાસેથી જવાબો માગીને ખૂબ જ લાંબી પ્રોસેસ એક સવા દોઢ મહિના જેટલા સમયમાં પૂર્ણ કરી છે એટલે ખૂબ જ તાળીઓના અધિકારી છે આ બંને માનુનીઓ અને એક છેલ્લો સવાલ ઉત્પલાબેનને એ પૂછવાનો કે આ બધું કર્યા પછી આપણને ગરબો સીએ આઈસીએચમાં મળ્યો એની માટેની કયા પોઈન્ટ હતા કે જેના કારણે આપણને આ ટેગ મળ્યું એમાં ત્રણ ચાર વસ્તુ બહુ જ અગત્યની હતી એક હાવ હવ ઇઝ ઇટ ઇન્કલુઝિવ તો પણ હિન્દુસ્તાનમાં કા કાસ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કાસ્ટ ક્રીડ એમાં જેન્ડર બાયસ નથી એમાં ટ્રાન્સજેન્ડર પણ ગરબા કરી શકે છે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણની સાથે કુંભારની સ્ત્રી પણ ગરબો કરી શકે છે ગાઈ પણ શકે છે એવી કોઈ જ પ્રોબ્લેમ નથી જે સમાજના કેટલાક માર્જિનલાઇઝ સેક્શન છે જેને મંદિરમાં જવાનો અધિકાર નથી આપ્યો આપણે એ પણ ગર્વો કરી શકે છે અને સાથે કરી શકે છે આપણે એવું માનીએ છીએ કે હિન્દુઓ જ કરે છે હિન્દુઓ નહીં ક્રિશ્ચનો પણ ગરબો કરે છે મુસ્લિમ બધા જ ક્રિસમસમાં અત્યારે ક્રિશ્ચિયન્સ ગરબા ગાય છે મરિયમ માના અને ઈસુના ગરબા ગાય છે અને જ્યારે આપણે ગાઈએ છીએ કે માનો ગરબો રે રમે રાજને દરબાર રમતો ભમતો રે કોને કુંભારી સુથારી લુહારી માળીડો તો આ બધા કઈ કમ્યુનિટીઝ છે આ આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર લોકો છે પણ એમના વિના માતાજીનો ગરબો થતો નથી એટલે એ આપણું ગરબાનું જે સત્વ જે હાર્દ છે તે જ એને આ જગ્યા ભરી અને એ જેને બચાવી શકશે માટે વી વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ એન્ડ ઓલવેઝ બી ઇન્ક્લુઝિવ એ મારું એવું મારું સજેશન છે અને ધીસ અને આઈસીએચ તો જ રહેશે જો આપણે આપણા બાળકોને આપીશું આપણે સમાજમાં બધા ભેગા થઈને કરીશું તો આપણો સહિયારો વારસો છે આ મારો કે તમારો નથી આપણો સહિયારો છે સો લેટ્સ ડૂ ઇટ ટુગેધર અને એક ગરબાનું ગીત ગાઈને પૂરું કરીએ છીએ अंधारी गाऊ पडसे झिलवू पडसे गरबो नाही खाली अरे घोर अंधारी रे रात लडी मीसर्या चरस वार जम जो जम जो, जो रे गोरणी उत्तम जम जो सारी रात गोर जम जो रे गोडली उत्तम रम जो सारी रात के गोर अंधारी रे रात लड़ी माँ निसरिया चर असवार वाह भाई મારે પૂછવાનું એ જ છે કે ડુ વી એન્કરેજ ધ ક્વેશ્ચન્સ ઇફ દે હેવ સમ કોઈને કાંઈ સવાલ પૂછવો હોય તો પાંચેક મિનિટમાં આપણે કાંઈ સવાલ હોય તો આ બંને હાજી ઇફ યુ હેવ એની ક્વેશ્ચન આ બંને ખૂબ જ નોલેજેબલ વિદુષીઓ આપણી સાથે હોય હાજી હેલો વી આર ગ્લેડ દેટ વી કેમ ફોર ધીસ સેશન તમે જે લાસ્ટમાં ઇન્ક્લુઝિવિટીની વાત કરીને કે ગવર્મેન્ટ વોઝ થિંકિંગ કે ગુજરાતના ગરબાને તો સ્થાન મળવું જ જોઈએ મને એક ન્યૂઝ ઉપરથી આ પ્રશ્ન પૂછવાનું મન થયું આઈ એમ નોટ શ્યોર ઇટ ઇઝ રિલેટેડ ઓર નોટ બટ મુસ્લિમ્સ વર નોટ ઇન્વાઇટેડ ઇન ગરબા ઓપનલી એવું પેપર સુધીમાં આવે છે એવું તો હશે નહીં કે ગવર્મેન્ટને ખ્યાલ નથી પેપર સુધીમાં આવે છે કે પાર્ટી પ્લોટ્સમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે એન્ટ્રી લેવાશે ત્યારે કાં તો તિલક કરાવડાવશે કાં તો પછી એમની ઉપર ગૌમૂત્ર છાંટીને પછી આવા એમને એન્ટ્રી મળશે તો આ વિશે આપણે શું કહી શકીએ એઝ એન આઈ સી એચ એલિમેન્ટ વેન ઇટ ઇઝ રેકોગ્નાઇઝડ બાય યુનેસ્કો નો સચ ક્વેશ્ચન્સ ઓર ઇશ્યુઝ કમ અપ એન્ડ વેન ધ પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ

સો ઇન વડોદરા એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ કોઈ પણ ગ્રાઉન્ડ પર જે ફોર્મ ભરવામાં આવે છે તેમાં વ્યક્તિની જાતિ એ બધું નથી લખવાનું હતું સો આઈ ડોન્ટ થિંક સચ ક્વેશ્ચન્સ શુડ અરાઇઝ પણ એ ગરબો નહીં તો બીજું કહી શકશે એવું નમસ્તે એક મિનિટ અને એ જ્યારે થયું હશે અથવા કરનાર હશે સી દેર આર ઓલવેઝ સમ એક્સેપ્શન્સ એટલે દરેક વસ્તુમાં દરેક જગ્યા ઉપર દરેક વ્યક્તિમાં તમને એક્સેપ્શન્સ જોવા મળશે અને એ એક્સ્ટ્રીમિસ્ટ પણ તમને જોવા મળશે એટલે ઘણી વખત એમ કહેવાય ને કે તું રાવણ તું રામ બનવા એના જેવું છે આપણા પોતાનામાં જ રામ અને રાવણ બંને છે ઘણી વખત આપણે પણ એવા એક્સ્ટ્રીમિસ્ટ બની જતા હોઈએ છીએ અનનોઈંગલી તો જ્યાં આપણે આવું જોઈએ ત્યાં આપણે સભાનપણે પ્રયત્ન કરીએ કે આ વસ્તુ અટકી શકે જ્યારે આપણને હવે આપણે જાણ્યું છે અને શીખ્યા છીએ અને જ્યારે આ ગૌરવ આપણને મળ્યું છે તો એને જાળવી રાખવાની જવાબદારી માત્ર નરેન્દ્રભાઈની નથી કે માત્ર આ બહેનોની નથી આપણા છે પ્લીઝ હા ભાઈ નમસ્તે એકચ્યુઅલી અત્યાર સુધી આપણે ગરબા રમ્યા છીએ એને ફીલ કર્યું છે આજે એકચ્યુઅલી એના દરિયામાં એના જ્ઞાનના દરિયામાં ડૂબકી મારી છે આભાર તમારો બંનેનો મારો સવાલ ખાલી એટલો જ છે કે જે આપણે જોઈએ છે ગરબા આવવાના પહેલા એક મહિના પહેલાં કે બે મહિના પહેલાં બધા લેડીઝ શીખવા જાય છે અથવા નવા નવા ફોર્મ ક્રિએટ કરે છે તો આ બધું પ્રાઇવેટ લેવલે થતું હોય છે નાનું મોટું બધા ઘણા અલગ અલગ ડાન્સ ક્લાસીસના પોઈન્ટ ઓફ વ્યૂ આને શીખવાડતા હોય છે પણ આ જે આઈસીએચ પ્રમાણે આપણે જે જાળવી રાખવાનું આગળ જતા તો ઇઝ ધેર એની ગવર્મેન્ટ ઇનિશિયેટિવ કે આવી કોઈ ઇન્સ્ટિટ્યુશન છે કે જે કાલે કાલે ઉઠીને નાની બાળકીઓ છે એને આપણે એક પ્રોપર વેમાં આને શીખવાડીએ અને આવું કંઈક ઇન્સ્ટિટ્યુશન આપણે બનાવીએ આ બંને બહેનો જવાબ આપે એની પહેલાં હું એક નાનકડો જવાબ એ આપું કે ગરબો એ લોક નૃત્ય છે એ શાસ્ત્રીય નૃત્ય નથી એટલે એની એવી બાકાયદા તાલીમ અથવા એના સાત વર્ષનો કોર્સ એવું કશું હોય જ ના શકે તમે તમારી ફ્લેક્સિબિલિટીને બેટર કરવા અથવા હમણાં કંઈ નવી સ્ટાઇલ ચાલે છે એને શીખવા માટે જાઓ તો મોસ્ટ વેલકમ એની માટે ઘણા બધા ગ્રુપ્સ હોય તો ચોઈસ ઇઝ યોર્સ કે તમારે એક્સ પાસે જવું છે કે વાય પાસે જવું છે એટલે એ પ્યોરલી દરેક ની પોતપોતાની ચોઇસ ઉપર હોઈ શકે અને આ કરવું કશું ખોટું બી નથી પણ આ ઇનિશિયેટિવ ગવર્મેન્ટ તરફથી એવું કંઈ સરકાર તરફથી એવું થઈ ન શકે કારણ કે આ કોઈ ક્લાસિકલ નૃત્ય નથી પહેલા તાળી ચપટી હતી પછી ત્રણ તાળી આવી પછી ભાંગડા આવ્યું પછી બરોડા વાળાએ દોડિયું કાઢ્યું પછી સનેડો આવ્યો છે દાખલું આવ્યું છે પોપટીઓ આવ્યું છે એટલે એ બધું આવતું રહે દાખલું છે ઇટ ઇટ કન્ટિન્યુ ઇટ એવરી એવરી ન્યૂ એવરી યર એવરી નવરાત્રી અ ન્યૂ સ્ટાઇલ ઇઝ ઇવોલ્વડ આઈ વિલ સે ઇવોલ્વ ટુ દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇવોલ્વિંગ ટ્રેડિશન અને જેમાં દરેક વખતે નવું નવું આવે છે પણ વર્તુળમાં કરાતું નૃત્ય એટલે ગરબો વર્તુળમાં તો થવું જ જોઈએ પછી તમે એને દાખલું કરો કે દોડ્યું કરો કે ત્રણ તાળી કરો કે જે પણ કરો તે અને ગરબાના તાલ છે ગરબાની રિધમ છે એનામાં ફ્યુઝન મ્યુઝિક પણ થાય છે પણ છતાં એની બેઝિક સાતત્યતા હજુ સુધી જળવાઈ રહી છે અને આ બધી લોક કળા છે એટલે બધી જ વસ્તુ જો ગવર્મેન્ટ કરશે તો આપણે શું કરીશું આપણી કોઈ જવાબદારી ખરી નહીં આપણી કોઈ જવાબદારી ખરી ભાઈ ગવર્મેન્ટ કેમ બધું કરે મેડમ ગરબો અને ગરબીનો ડિફરન્સ અને જાહેર પેલા જે ગરબા ગવાય છે નવરાત્રીમાં એમાં માતાજીની સ્થાપના કેમ થતી નથી નથી થતી પેલા થાય પેલામાં આધુનિક ગરબામાં કોઈ પણ જગ્યાએ આધુનિક કે ગમે તે અમે જજમાં જઈએ છીએ ને આરતી અમે કરીએ છીએ પહેલા તમને નથી કારણ કે જે ડાન્સ કરનારા છે હોય જ દરેક જગ્યાએ માતાજીની સ્થાપના કરીને માતાજીની આરતી કરીને પ્રસાદ વેચી અને પછી જ ગરબાની શરૂઆત થાય છે પાર્ટી પ્લોટ્સમાં બી એટલે શેરી ગરબાને બધી જગ્યાએ તો આ ટ્રેડિશન જળવાઈ જ રહી છે પણ પ્રાઇવેટ ગરબા જે થાય છે તમે જેને આધુનિક કહો છો ત્યાં પણ બધી જગ્યાએ માતાજીનું થાય જ છે અને ગરબો અને ગરબીનું હું શોર્ટમાં કહી દઉં કારણ કે હવે ખરેખર સમય ખૂબ ઓછો છે ગરબો એ આમ બેઝિકલી સ્ત્રીઓ દ્વારા રમાતું નૃત્ય છે અને ગરબી એ માત્ર પુરુષો દ્વારા રમાતું નૃત્ય છે ટેકનિકલી એટલે ગરબો શબ્દ પુરલિંગ છે પણ રમાય છે સ્ત્રીઓ દ્વારા અને ગરબી શબ્દ એ સ્ત્રીલિંગ છે પણ રમાય છે પુરુષો દ્વારા જેને માથે ચોટલો તે કરે ગરબો જેને માથે ચોટલી તે કરે ગરબી અને એવી જ રીતે રાસ અને રાસડો રાસ કરે પુરુષો અને રાસડો કરે બહેનો સમયની ખરેખર મર્યાદા આપણે પૂરી કરી છે આ બંને માનોનીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ અને આપ સૌ માટે ખાસ એ કહેવાનું કે જ્યારે ગરબાને યુનેસ્કોનું આઈસીએચનું ટેગ મળી ચૂક્યું છે ત્યારે જેમ પહેલાં કીધું તેમ માત્ર સરકારની કે આ કામ કરનાર લોકોની નહીં પરંતુ તમારી મારી આપણા સૌની સહિયારી જવાબદારી છે કે આ વારસાને સાચવી રાખીએ આ વારસાને આગળ વધારીએ એનો પ્રસાર પ્રચાર કરીએ આપણી આવનારી પેઢી સુધી આ વાત લઈ જઈએ અને આ જીવંત રહે એના સાચા સ્વરૂપમાં પરિવર્તન સાથે ભલે પરંતુ એના સાચા સ્વરૂપમાં એ જળવાઈ રહે અને જીવંત રહે આપણા સૌની જવાબદારી છે ફરી એકવાર આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અને આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ